नमस्ते विद्यार्थी मित्रों, वेलकम टू ड्रॉइंग क्लास। तो बाळ मित्रों, आज आपणे फरीथी एकवार वस्तुचित्रनो अभ्यास करीशुं। वस्तुचित्र एटले के पदार्थ चित्र। तो ओपन करशो तमारी बुकनो पेज नंबर 32, वस्तुचित्र पदार्थ चित्र। ऊपर डाबी बाजुए लोखंडनी तिजोरी अने जमणी बाजुए कप रकाबीनुं चित्र दर्शावेल छे। आ बन्ने चित्रोमां क्रम एक क्रम बे प्रमाणे सरळताथी प्रमाण माप साथे दोरवानी समझ आपेल छे। आ बन्ने चित्रोना रेखांकनो अभ्यास करो। हवे नीचे आपेली खाली जग्यामां लोखंडनी तिजोरी अने कप रकाबीना आकारोनुं रेखांकन करो। रेखांकन करवा पेन्सिलनो उपयोग करो, रंग पूरवाना नथी। तो विद्यार्थी मित्रों, अहीं आपणने लोखंडनी तिजोरी अने जे कप रकाबीनुं चित्र प्रमाण माप साथे आपेलुं छे तेनो आपणे अभ्यास करवानो छे। त्यारबाद तमने आपेल खाली जग्यामां तमारे आ बन्ने तिजोरी अने कप रकाबीनुं सरळताथी ड्रॉइंग करवानो छे। अहीं तमारे માત્ર ડ્રોઈંગ કરવાનું છે, રંગ પૂરવાના નથી। તો સૌપ્રથમ આપણે જોઈએ તો લોખંડની તિજોરી બનાવવા માટે તમને ખ્યાલ હશે કે તિજોરીનો આકાર કેવો હોય, લંબચોરસ, બરાબર। તો તમારે પણ અહીં શરૂઆતમાં લંબચોરસ ડ્રો કરવાનું છે। તમે જોઈ શકો છો આપણને ખાલી જગ્યા પર ચોરસ આપી હોય, પરંતુ તેમાં તમારે એક લંબચોરસ ડ્રો કરવાનું છે। હવે ક્રમ એકમાં સૌ પ્રથમ લંબચોરસ ડ્રો કર્યા બાદ તમે જુઓ તો ડાબી બાજુ અહીં એક ઊભી લાઈન બતાવી છે, જેમાં તમે તિજોરીનો બાજુનો ભાગ ડ્રો કરી શકો, બરાબર। તો સૌ પ્રથમ આવી રીતે તમારે ભાગ પાડવાના છે। ત્યારબાદ ક્રમ બેમાં જે લંબચોરસ ભાગ છે તેને સેન્ટરથી એટલે કે અધવચ્ચેથી તમારે સરખા માપમાં વહેંચવાનું છે, જેથી કરીને તિજોરીના બંને બાણા બતાવી શકાય। ત્યારબાદ ક્રમ ત્રણમાં વધારાનું જે કંઈ પણ ડ્રોઈંગ છે તે બતાવવામાં આવ્યું છે, એટલે કે ડ્રોઈંગને કમ્પ્લીટ કરવાનું છે। તિજોરીની જે ડિઝાઇન છે તેને કમ્પ્લીટ કરવાની છે। તો અહીં તમે જુઓ તો માત્ર એક્સ્ટ્રા લાઇન્સ છે, અને અહીં અરીસો બનાવવા માટે ફરીથી તમારે એક લંબચોરસ ડ્રો કરવાનો છે। હવે તિજોરીનો બાજુનો ભાગ ડ્રો કરવા માટે તમે જુઓ તો ઉપરની બાજુએથી નીચેની તરફ લાઈન જાય છે, અને નીચેની બાજુથી ઉપરની તરફ પાછળની સાઈડ આપણે લાઈન બતાવવા માટે ડ્રોઈંગ કરવા માટે ત્રાસી લાઈન બનાવશું। એ હું તમને કરીને બતાવીશ। હવે વિદ્યાર્થી મિત્રો, હું અહીં તમને જે ડેમો આપીશ તેમાં મેં મેઝરમેન્ટ મારા પ્રમાણમાં લીધું છે। તમારે તમારા આપેલી ખાલી જગ્યાના પ્રમાણમાં માપ લઈ અને રેક્ટેંગલ ડ્રો કરવાનું। કપમાં પણ તમે જુઓ તો સૌ પ્રથમ તમે ઊભી લાઈન અને આડી લાઈન બનાવશો, અને તે લાઈનોનો સેન્ટર લાઈન તરીકે તમે ઉપયોગ કરશો, એટલે કે વચ્ચેની લાઈન તરીકે, અને બંને બાજુ સરખું માપ લઈ તમારે આ પ્રમાણે ડ્રોઈંગ કરવાનું છે। બીજામાં જુઓ તો અહીં કપનો ઉપરનો ભાગ કમ્પ્લીટ કર્યો છે, અને હેન્ડલ સાથે કપને કમ્પ્લીટ કર્યું છે, અને ત્રીજામાં તમે જુઓ તો રકાબીને ડબલ લાઈન વડે કમ્પ્લીટ કરી છે, જેથી કરીને તમે તેની જાડાઈ બતાવી શકો। હવે વિદ્યાર્થી મિત્રો, પુનરાવર્તનમાં તમારે તમારા ઘરમાં જે વસ્તુઓ વપરાશમાં લેવાય છે તેમાંથી બે ત્રણ વસ્તુના આકારો તમારી ચિત્ર પોથીમાં પેન્સિલથી દોરો। તો તમારે તમારા ઘરમાં વપરાતા આ સિવાયના કોઈ પણ તમે વસ્તુ લઈ શકો, ડોલ લઈ શકો, રસોડાના સાધનો લઈ શકો, માટલું લઈ શકો, ગ્લાસ લઈ શકો, પાણીનો જગ વગેરેની તમારે પ્રેક્ટિસ કરવાની છે। તો તમારી સ્કેચબુકમાં તમે જરૂરથી પ્રેક્ટિસ કરશો, અને વસ્તુને સામે રાખી તેનું બરાબર અવલોકન કરી અને તેના વળાંકો અને માપ વગેરેનું ધ્યાન રાખી તમારે માત્ર અહીં પેન્સિલથી ડ્રોઈંગ કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે જરૂરથી વધારે પ્રેક્ટિસ કરશો। તો ચાલો શરૂ કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે ડ્રો કરશું તિજોરી। તો તેના માટે સૌ પ્રથમ આપણે માપ લઈશું, તો જેટલા પણ સેન્ટીમીટર
तमारे लांबी तिजोरी करवी होय ते प्रमाणे तमारे माप लेवानुं छे। अहीं मैं 12 सेंटीमीटर लीधुं छे ऊभुं, अने आडुं हूँ लईश 9 सेंटीमीटर, कारण के तिजोरीनो आपणे पाछळनो भाग पण बनावानो छे, તે માટે થઈને આપણે થોડું પહોળું લંબચોરસ બનાવશું। ત્યારબાદ તમે જુઓ તો ક્રમ એકમાં જેમ ભાગ પાડ્યા છે તો પાછળના ભાગ બનાવવા માટે આપણે એક બીજી લાઈન ડ્રો કરશું। હવે આ જે ભાગ છે તેનો આપણે અડધો ભાગ કરશું, એટલે કે તો 6.5 સેન્ટીમીટર છે તો તેનું આપણે 3.25 સેન્ટીમીટરે માર્કિંગ કરશું, અને આટલા ભાગનો આપણે અડધો ભાગ કરશું ઊભી લાઈન દ્વારા। હવે ક્રમ બેમાં જુઓ તો પાછળનો ભાગ જેમ બતાવ્યો છે તેમ નીચેથી ત્રાસી લાઈન ડ્રો કરશું। અને ઉપરની બાજુ પણ ત્રાસી લાઈન ડ્રો કરશું। તો આવી રીતે ડ્રો કરીને ત્યારબાદ તમારે વધારાની લાઇન્સ રબ કરવાની છે। તો આવી રીતે આપણે પાછળનો ભાગ પણ ડ્રો કર્યો, બાજુનો ભાગ। હવે આપણે તિજોરીનું બીજું ડ્રોઈંગ પણ કરશું કમ્પ્લીટ। તો જ્યાં જ્યાં ડબલ લાઇન છે તે પ્રમાણે તમે પાસે પાસે લાઇન ડ્રો કરશો। તે પ્રમાણે નીચેની બાજુ પણ હવે અરીસો ડ્રો કરશું। તો તેની માટે પણ આપણે એક લંબચોરસ ડ્રો કરશું। હવે હેન્ડલ ડ્રો કરશું। તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવ્યો હશે કે કોઈ પણ ઓબ્જેક્ટ ડ્રો કરવા માટે તમે મેઇન ભૌમિતિક આકારનો ઉપયોગ કરશો અને મેઝરમેન્ટ સાથે ડ્રોઈંગ કરશો તો ખૂબ જ સરળ રહેશે। હવે આપણે કપ અને રકાબી ડ્રો કરશું। તો તેના માટે સૌ પ્રથમ આપણે કપ માટે એક ઊભી લાઈન ડ્રો કરશું। હવે અહીં વિદ્યાર્થી મિત્રો, નીચે રકાબી માટે પણ તમે જુઓ તો એક આડી લાઈન આપવામાં આવી છે। તો જેટલી લંબાઈ પ્રમાણે તમારે કરવું હોય રકાબી ડ્રો, તે પ્રમાણે તમારે બંને બાજુ સરખું અંતરે લાઈન ડ્રો કરવી પડશે। હવે તે પ્રમાણે કપનો પણ ઉપરનો ભાગ બનાવવા માટે વચ્ચેની લાઇનની બંને બાજુ આપણે સરખા અંતરે માર્કિંગ કરશું। તો અહીં હું 3-3 સેન્ટીમીટરે માર્કિંગ કરીશ, 3 સેન્ટીમીટર ડાબી બાજુ અને જમણી બાજુ પણ 3 સેન્ટીમીટર। હવે કપનો નીચેનો ભાગ જે છે તે થોડો
ઓછો પહોળો હોય, બરાબર ને? તો ઉપરના ભાગ કરતાં નાનો હશે, જેથી કરીને આપણે અહીં 3 સેન્ટીમીટર કરતાં ઓછું માપ લઈશું. તો અહીં હું 2.5 સેન્ટીમીટર લઈશ, તો 2.5 સેન્ટીમીટરે તમારે માર્કિંગ કરવાનું. હવે ઉપર ભાગ છે એના કરતાં તમને નીચેનો ભાગ તમને ઓછો દેખાશે, બરાબર? જેથી કરીને ત્રાસી લાઈન ડ્રો કરશું આપણે. હવે તે બંને પોઈન્ટને તમે આવી રીતે જોઈન્ટ કરશો લાઈન વડે. હવે સૌપ્રથમ ઉપર આડી લાઈન ડ્રો કરશું. વિદ્યાર્થી મિત્રો, તમારે ખૂબ જ લાઇટ ડ્રોઈંગ કરવાનું છે. બીજી પણ એક લાઈન બનાવશું. હવે નીચે પણ તમે એક આડી લાઈન બનાવશો અને કપમાં જે પ્રમાણે ગોળાઈ છે તે પ્રમાણે ગોળાઈ બનાવશો. હવે આપણે રકાબી ડ્રો કરશું પહેલાં. સો તમે અહીં લંબગોળ જેવો આકાર ડ્રો કરશો. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે સંપૂર્ણ લંબગોળ ડ્રો કરવાનું છે, તો ખૂબ જ આછી લાઈન બનાવશો તમે સૌપ્રથમ. ત્યારબાદ જણાય કે લંબગોળ બરાબર છે, ત્યારબાદ તમે તેને ડાર્ક કરી શકો. તો અહીં કપમાંથી પણ પસાર થાય તે રીતે તમારે લંબગોળ ડ્રો કરવાનું. હવે તે લાઈન તમે રબ કરી શકો કપની અંદરની. હવે નંબર 2 પ્રમાણે પણ આપણે ડ્રોઈંગ કમ્પ્લીટ કર્યું છે. અહીં હેન્ડલ બનાવશું આપણે અને કપની નીચેનો ભાગ બનાવશું. અહીં ખૂબ જ સરળ શેપ આપ્યું છે, તે પ્રમાણે તમારે 2 લાઈન સરખા અંતરે ડ્રો કરવાની છે. હવે વધારાની જે લાઇન્સ છે તેને આપણે રબ કરશું. તો જે સેન્ટર લાઇન્સ આપણે બનાવી હતી તેને રબ કરશું. વિદ્યાર્થી મિત્રો, તો ડ્રોઈંગ ખૂબ જ આછું જ ડ્રો કરવાનું છે, જેથી કરીને ઇઝીલી તમે રબ કરી શકો અને માર્કિંગ ના દેખાય. હવે ઉપરનો ભાગ ડ્રો કરશું. તો અહીં તમે આ પ્રમાણે લંબગોળ ડ્રો કરશો. હવે રકાબીમાં તમે જુઓ તો 2 લાઈન બનાવેલી છે, જેથી કરીને રકાબીની તમે જાડાઈ બતાવી શકો. હવે અંદર પણ એક લંબગોળ ડ્રો કરશો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં કપ રકાબી પણ રેડી છે. તો તમારે પણ આ પ્રમાણે પ્રેક્ટિસ કરવાની છે. અને હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.